દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો પટેલના જય ભગવાન મિત્રો હેડિંગ વાંચી અને તમારા મનમાં સો ટકા ગુસ્સો આવ્યો છે પણ આ વિડીયોને અંત સુધી જોશો ને તમારો ગુસ્સો શાંત થઈ જશે મિત્રો અગરબત્તી શા માટે એક પાંચ દસ રૂપિયાની સુગંધિત અગરબત્તી આપણે મંદિરમાં જઈ અને આપણે ફેરવીએ છીએ અને પછી એને ગોચી દઈએ છીએ મિત્રો ખોટું નથી આ પણ એની પાછળનો લોજિક બરાબર સમજજો મિત્રો કે ભૌતિક કારણ એનું જો પહેલાં જોઈએ તો અગરબત્તીમાંથી જે સુગંધ નીકળે છે એ મંદિરમાં કે ઘરમાં આપણે અગરબત્તી જ્યારે સળગાવીએ છીએ સુગંધ જે છે એ સુગંધથી આપણું મન પ્રફુલ્લિત થાય છે વાતાવરણમાં થોડો આનંદ આવે છે ધ્યાન કરવું હોય એ બધું એનું ભૌતિક કારણ છે પણ એનું અલૌકિક કારણ ખાસ સમજી લેજો જેની આગાળ પડે જે ભગવાન જે દેવી દેવતાઓ આગાળ પડે અગરબત્તી કરીએ છીએ ને એ પોતે તો અલૌકિક સુગંધનું જ સ્વરૂપ છે અને જ્યારે અલૌકિક સુગંધવાળા જે ભગવાન છે એની પાસે આપણે દસ રૂપિયાની લૌકિક સુગંધવાળી જ્યારે અગરબત્તી કરીએ છીએ ત્યારે કદાચ ભગવાનને દુઃખ થતું હશે દસ રૂપિયાની અગરબત્તી સળગાવીએ છે એટલા માટે નહીં ભગવાનને એટલા માટે થતું હશે અલૌકિક સુગંધિત વાળું જે મારું જીવન અને મારો દીકરો જે અગરબત્તી સળગાવે છે એનામાંથી નરી દુર્ગંધ આવે છે અને દુર્ગંધ વાળો મારો દીકરો દસ રૂપ દસ પૈસાની સુગંધિત અગરબત્તી મને સળગાવે એક ધૂપ કરે છે મિત્રો સારામાં સારી મોઘામાં મોગી અગરબત્તી લઈ જાય અને મંદિરમાં સળગાઈ હોય રોજ સવારે નહીં ધોઈને ગયા હોય અને હોજ પડે આવીને દસ રૂપિયાની પોટલી મારી અને ઘરમાં સાહેબ પત્ની અને બાળકો આગળ ધમાલ કરવામાં આવે પત્નીને મારવામાં આવે બાળકો રડતા હોય ચીસો પાડતા હોય આવા દ્રશ્યો મેં લાઈવ ગામડામાં જોયા છે મિત્રો અને એ માણસ જ્યારે ભગવાન પાસે નહીં ધોઈને અગરબત્તી કરવા જાય ને ત્યારે સાહેબ ખુદ ભગવાન હસતા હશે કે જેનામાંથી ગટરની દુર્ગંધ આવે છે એ માણસ મારી પાસે સુગંધિત અગરબત્તી મને સુગંધ આપવા આવ્યો છે અને બન્યું છે એવું કોઈ દિવસે કે ગંદી ગટરમાંથી સુગંધ આવે એવું આજ સુધી બન્યું છે નથી બન્યું મિત્રો ગંદી ગટરમાંથી દુર્ગંધ જ આવે એટલે ભગવાનને થતું હશે મોગામાં મોગી અગરબત્તી લઈ જઈ અને મંદિરમાં ચડાયા પછી અને પછી ઓફિસમાં જાય અને ઓફિસમાં કોઈ ગરીબ માણસ આવે જેના કપડાના પણ ઠેકાના ના હોય એવો ગરીબ ખેડૂત આવે વારસાઈ કરવાની હોય એમ કે વારસાઈ કરવાના પાંચ હજાર રૂપિયા થશે મિત્રો એ પગ નીચેની ધરતી સરકવા માડે પાંચ હજારનો આંકડો સાંભળી બસો પાંચસો રૂપિયાનું લાઇટ મિલ જે માણસના ભરી શકતો હોય એની પાસે તમે પાંચ હજાર રૂપિયાની લાંચ માગો છો યાર શરમ નથી આવતી એ માણસ હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી દે ને તોય તમને પાંચ હજાર રૂપિયા ના આપી શકે હોય કદાચ એને છ મહિના સુધી એક ટાઈમ ખાવું પડે તો તમને પાંચ હજાર આપી શકે મિત્રો અને એ પાંચ હજાર રૂપિયામાંથી તમે સો રૂપિયાની મોઘામાં મોગી અગરબત્તી લઈ જાય અને મંદિરમાં ભગવાનની આગળ આમ ધરાવો છો અને એમ માનશો કે ભગવાન મારા પર ખુશ થશે ભૂલી જજો એ વાત સાહેબ ભગવાન છે ને આપણે જો માફ ના કરીએ ભગવાન કઈથી માફ કરે છે અંતરયામી એ તો એને ખબર છે કે મારો દીકરો જે લઈને આવ્યો છે ને અગરબત્તી કોઈનું લોહી રેડ્યું છે પાંચ હજારનું કોઈની હાલ લીધી છે કોઈના કાળજાને છૂદી નાખ્યું છે અને એમાંથી પૈસા આવ્યા છે એ લોહીના પૈસાની અગરબત્તી જ્યારે મારે સળગાવવા જાય ને ત્યારે સાહેબે હળાહળ ભગવાનનું અપમાન છે એને ના જવું જોઈએ મિત્રો એટલે ભગવાન કદાચ વિચાર કરતા હશે જેને મેં બનાયા આજે મને બનાવી મારી પાસે આવી મને બનાવે છે મિત્રો ચાર પાંચ લાખ રૂપિયાનું આરસપનનું ઘરમાં મંદિર બનાવ્યું હોય ગાયના ચોખ્ખા ઘીનો દીવો થતો હોય અને મોંઘા મોંઘી સો બસો રૂપિયાની અગરબત્તી સળગાવતો હોય દીકરો બંને ટાઈમ બહુ ને દીકરો પૂજા કરતા હોય પણ વૃદ્ધ મા બાપને એક્સપાયરી ડેટ કરીને દસ બાય દસની રૂમમાં ખૂણામાં ધકેલ દીધા હોય કે વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હોય મિત્રો દૂર પડી એની અગરબત્તીમાં શું કામની એ અગરબત્તી મિત્રો તમે તમારા મા બાપને સુવાસના આપી શકો તમારા જીવનમાંથી એવી સુગંધ નીકળવી જોઈએ મા બાપને સુગંધથી એમના મોડા પર હાસ્ય આવે મિત્રો અગરબત્તી પોતાનું અસ્તિત્વ મીટાઈ દે છે પોતે સળગી જાય છે અને બીજાને સુગંધ આપે છે જેનું જીવન પરમાર્થ માટે છે જેનું જીવન બીજાના માટે છે તેનું હાળમાં ચામડાનું સરસ જન્મથી મોત સુધી બીજાને સુગંધ આપે છે મિત્રો એ માણસ ભગવાન પાસે અગરબત્તી સળગાવવાને લાયક છે બાકી બાકી એ લાયક નથી મિત્રો કરોડપતિ ભાઈ હોય પચાસ લાખની ગાડી હોય બે સગા ભાઈ નાનપણમાં સાથે રમ્યા હોય અને મોટો થયો પછી કરોડપતિ ભાઈ બીજો ભાઈ ઝૂંપડામાં રહેતો હોય એને ખાવાના ફોફા હોય એનું ધ્યાન પણ ના રાખે અને ઘમંડમાં અભિમાનમાં રૂપિયાના ઘમંડમાં જ્યારે એ પોતાના નાના ભાઈને ભૂલી જાય નાનપણની ભાઈની માયા ભૂલી જાય પછી શું અગરબત્તી એ એ રામની પાસે મંદિરમાં જઈને તમે રામને અગરબત્તી દો તો રામ કહેશે કે ભાઈ પહેલાં રામ લક્ષ્મણ અને ભરત પાસે જે પ્રેમ હતો ત્રણેય ભાઈઓ પાસે પ્રેમ એવો પ્રેમ તમારે ભાઈને આપવો પડશે પછી રામજીના મંદિરમાં જઈને અગરબત્તી સળગાવો બે ભાઈને બાપે માર્યા વેર હોય અને રામજીના મંદિરમાં જઈને અગરબત્તી સળગાવે યાર રામ કે છે પેલા મારા જેવો બન પછી અગરબત્તી લઈને આવી તારા ભાઈને સંભાળ પેલો મિત્રો રક્ષાબંધનના દિવસે મારે ઘેર બહેન આવે ને મારી બહેન રડતી રડતી જાય વસુધા એવું ભાવના વાળો આપણો હિન્દુ સમાજ સંયુક્ત કુટુંબમાં રહેવા વાળો સમાજ આપણે ઘેરથી જ્યારે બેન રડતી જાય ને મિત્રો અગરબત્તી શું કામની મિત્રો કુંવારા હતા સુધી તો જેમ કર્યું એમ પરન્યા પછી અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી અને સાથે જીવવા મરવાના કોલ દીધા હોય એ પતિ પત્ની પરનીને ઘર સંસાર માળે અને છતાંય જ્યારે પતિ લાલ લીલું લુગડું જોઈ અને લપસી પડે વ્યભિચાર તુલસીદાસે કેવું પડ્યું પરદન પથ્થર માનીએ પર સ્ત્રી સમાન માને ઇતના કીજે હરિનામી લે તુલસી કટે જુબાને લગ્ન કર્યા પછી પણ જોઈએ બીજાની સ્ત્રી ઉપર નજર મારતો હોય બીજાના ઘરમાં સાહેબ બીજાના ઘરને ખલાસ કરી નાખતો હોય એ માણસ જ્યારે હું જોઉં છું સવારે નહીં ધોઈ સરસ મંદિરમાં જઈ તિલક બિલક કરી અગરબત્તી લઈ જઈ જ્યારે અગરબત્તી સળગાવે ભગવાનને હસવું આવતું હશે ભગવાન કહેશે પહેલા અગરબત્તી જેવું તારું જીવન બનાય તારા જીવનમાંથી તારા તારું જીવન જે છે એ જીવનથી બીજાને સુગંધ આપ અને મિત્રો ગુલાબ હોય ને ગુલાબને કહેવું ના પડે કે મારી સુગંધ લેવા આવો એ તો મધમાખીઓ એની જાતે આવી જાય મારું ને તમારું જીવન છે ને સુગંધિત બની જાય ને ત્યારે મિત્રો લોકો પાસે સુગંધ આપવા જવું નહીં પડે સમાજના લોકો દોડતા મારીને તમારી પાસે આવશે સુગંધ લેવા માટે આકર્ષાઈને આવશે પણ આપણું જીવન અગરબત્તી જેવું સુગંધિત બની જાય આમે મિત્રો સાહીઠ સિત્તેર એસી વર્ષે તો આને છે ઊંચકી અને સ્મશાનમાં જઈને બાળી આવવાના છે આ ખલાસ જ છે એક દાડો ખલાસ થવાનું છે તોય ખલાસ થવાનું છે તો બીજાના માટે વાપરો યાર કોઈ ગામનો વૃદ્ધ માણસ હોય દવાખાને જવું ચલાતું નથી મારી ફોર વ્હીલ છે ફોર વ્હીલમાં બેસાડીનું દવાખાને લઈ જવું દવાખાને લઈ દવા કરાવીને પાછું આવું આવી સુગંધ આપો બીજાને તો મિત્રો જીવન જે છે ને એ સાર્થક કહેવાશે એટલે જે લોકોનું જીવન આવું છે પરમાર્થ માટે જીવે છે જે લોકો બીજાને ફૂલ નહીં ફૂલની પાંખડી સેવા કરે છે મિત્રો એ લોકો અગરબત્તી સળગાવે એનો કોઈ વાંધો નથી ભગવાન ખુશ થશે એના પર તો પણ મેં જે લોકોને કહ્યા ને એવા લોકો જો અગરબત્તી ભગવાન પાસે જઈને સળગાવશે ને તો ભગવાન એમને કદી માફ નહીં કરે એ દોષમાં પડશે મિત્રો એટલે પહેલાં મારું જીવન સુધારું મારું જીવન દૈવી બનાવું મારું જીવન ભગવાનને ગમે એવું બનાવવું અને પછી હું ભગવાન પાસે જઉં ને અગરબત્તી લઈને તો ભગવાન કહેશે કે હવે મારો દીકરો ખરેખર સાચા અર્થમાં અગરબત્તીનું જીવન લઈને આવ્યો છે અને અગરબત્તી જેવું જીવન બનાવીને પછી અગરબત્તી લઈને જઈએ ને ત્યારે ભગવાન ખુશ થશે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું બારમા અધ્યાયમાં ભક્તિ યોગમાં ભક્તના લક્ષણો તેરમા અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રનો યોગ એની અંદર આસુરી વૃત્તિ અને દૈવી પ્રકૃતિ વાંચી લેજો એક વખત મિત્રો દૈવી પ્રકૃતિ કોને કહેવાય જોજો મારામાં કેટલા ગુણ છે એમાંથી આ કરવા જેવું છે ને આટલું કર્યા પછી મિત્રો જ્યારે અગરબત્તી આપણે સળગાવીશું ને ત્યારે ભગવાન ખુશ થઈ જશે અને એટલે હું કહું છું કે કબીરે કહ્યું કે કબીરા જબ તું પેદા હુએ જગ હસે તુમ રોય એસી કરની કર ચલો તુમ હસે જગ રોએ યાર આવું આવું અગરબત્તી જેવું જીવન બની જાય ને અને પછી છે ને મૃત્યુ સામે આવે ને તો મોત પણ મારાથી થરથર કાપે હું ના કાપું મોત કાપવું જોઈએ મારાથી મને લઈ જતા કારણ કે મારું જીવન અગરબત્તી જેવું બની ગયું ભગવાન પર વિચાર કરશે કે મારો દીકરો જે છે ખરેખર મારા જેવું જીવન જીવીને આવ્યો છે અને તે વખતે કબીર એમ કે જ્યારે તું મરી જઈશ ને ત્યારે તું હસતો હસતો જઈશ તારી પાછળ આ સમાજ આ દુનિયા પોક મેલીને રડતી હશે આને કહેવાય જીવન મિત્રો વધારે બોલાયું હોય આડું અવડું બોલાયું હોય કદાચ કોઈને ખોટું લાગ્યું હોય તો મને તમારો દીકરો સમજી તમારો ભાઈ સમજી તમારો બાપ સમજી મને માફ કરજો પણ હંમેશા સત્ય કડવું હોય છે એટલે બોલવું પડે છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ